ઉમરાળા તાલુકાના દળવા ગામે બસો અનાજની કીટો તથા પાંચ હજાર જેટલા માસ્કનું વિતરણ દિન પ્રતિદિન વધતા કોરોના સંક્રમણને અટકાવવા હવે પછી ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નીકળવું મુશ્કેલ બનશે માસ્ક પહેરવું ફરજિયાત છે તેવામાં ઉમરાળા તાલુકાના દળવા ખાતે વ્યક્તિ દીઠ માસ્કનું વિતરણ કરાયું તથા ગરીબ તથા શ્રમિક પરિવારોમાં બસો અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું

ગરીબ લોકોને અનાજ શાકભાજી તેમજ અન્ય ચીજ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આખા દડવા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું તેમજ ગામના દરેક પરિવારોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું આ માસ્કના દાતા લક્ષ્મી ઇન્ટ્રાવિઝન પ્રવીણભાઈ માંગુકિયા કે જેઓ દડવાના દાતા છે તેઓએ માસ્કનું વિતરણ આખા ગામમાં કરાવ્યું સાથે સાથે સેનેટાઈઝિંગ પણ આખા ગામમાં કરાવવાનો યશ પ્રવીણભાઈએ જ્યારે આ ગામમાં ખૂબ જ સારી એવી કામગીરી કરી છે તેમજ અન્ય દાતાઓ શેઠ પરિવાર હોય ગામના ઘણા દાતાઓએ ગામના ગરીબ લોકોને કીટ વિતરણ કરી અને આ કપરા સમયમાં નાના લોકોની સાથે ઊભું રહેવાનું કામ આ ગામે કર્યું છે ત્યારે સૌ દાતાશ્રીઓને આ તકે ગામ વતી બિરદાવીએ છીએ આજે રાંદલમાંના દડવા ગામે શેઠ પરિવાર અને અન્ય દાતા દ્વારા જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે જે છેલ્લામાં છેલ્લા ગરીબ માણસો હતા એમને કીટ આપવામાં આવી છે અનાજ તેલ બકાલું મીઠું આવું અનેક વસ્તુની કીટ આપવામાં આવી છે સાથોસાથ ગામના એક આગેવાને પાંચ હજાર આવડા આપણે માસ્ક આપ્યા છે અને ગામની અંદર એક તણવીલવાળા ટેમ્પામાં આખા ગામમાં બે વાર કોરોનાની દવા સાંટવામાં આવી છે સેનેટાઈઝ અને એથી આ ગામની માલપા યુવાનો જે ભાઈ નરેશભાઈ છે નથુભાઈ છે પછી અમારે ભરતભાઈ છે અને અહીંયા રણજીતભાઈ જે ડૉક્ટરમાં પીએચસીમાં છે અને ડૉક્ટરો છે એના બધાની પણ સારી કામગીરી છે અમારી સાથે અમારા આગેવાન ભારતીય જનતા પાર્ટીના ઉમરાળા તાલુકાના ભી ભાઈ જગદીશભાઈ ભીંગરાળિયા પણ છે અમારા સૌની અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સૌની સારામાં સારી કામગીરી છે લોકો બહુ સહકાર આપે છે દાતાઓ સહકાર આપે છે અને છેલ્લામાં છેલ્લા ગરીબ માણસને કોઈ પણ પરિસ્થિતિમાં એમને કોઈ મુશ્કેલી ન પડે એવી અમે સૌ તકેદારી રાખે છે જય હિન્દ જય ભારત